दर्शक मित्रों, आ 1.5 फूटनी સાંકડી ગલીમાં પણ ભરૂચ શહેરના અનેક લોકો રહે છે। ભરૂચ શહેરનો આ છે વોર્ડ નંબર 7, એટલે કે ફરીથી એકવાર કહી દઉં, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ જે વોર્ડમાં આવ્યા હતા એ પ્રમુખશ્રીનો વિસ્તાર વોર્ડ નંબર 7નો, આ છે લોડવાડનો ટેકરો। લોડવાડના ટેકરાનો આ જે વિસ્તાર છે, અહીંયા લગભગ 400 મકાનો આવેલા છે। આ પણ એક સ્લમ વિસ્તાર છે। સ્લમ વિસ્તાર એટલે આ વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકો આઈધર મજૂરી કામ કરે છે, લારી ગલ્લા ચલાવે છે, ક્યાં તો અન્ય લોકોના ઘરેથી કામકાજ કરીને પોતાનું ભરણ પોષણ ચલાવે છે। આ વોર્ડના જે નગરસેવકો છે તેના નામ પર આપણે એક નજર કરીએ તો નગરપાલિકાના જે પ્રમુખ હતા સુરભીબેન તમાકુવાલા, અજયભાઈ રાણા, પારુલબેન કાયસ જે નવી વસાહતમાં રહે છે, અને ચોથા છે બાબુભાઈ વસાવા। દર્શક મિત્રો, ચેનલ નર્મદા નર્મદા એક્સપ્રેસ આયોજિત વોર્ડ યાત્રા આજ રોજ આવી છે ભરૂચ શહેરના વોર્ડ નંબર 7ના લોડવાડના ટેકરાના વિસ્તારમાં। આ વિસ્તારના રહીશો શું સમસ્યાઓથી જજુમી રહ્યા છે, તે લોકોએ શું માંગણીઓ કરી છે અને એમની માંગણીઓને કેટલી પૂરી કરવામાં આવી છે, વાત કરીશું આ વિસ્તારના રહીશો સાથે। બેન, અહીંયા શું સમસ્યા છે આ વિસ્તારમાં? ગટર લાઈન કેટલા વખતથી તમે રહો છો અહીંયા? ગટર લાઈન નથી અને જે પથ્થરો મૂકેલા છે એ પણ નીકળી ગયેલા છે અને તેમાં પણ એમને ઘણી વખત કમ્પ્લેન કરવા છતાં પણ રિપેરિંગ નથી થતું અને આ ગટરની કામગીરી પણ અધૂરી કરીને જતા રહ્યા છે અને આજ દિન સુધી આવેલા નથી અને અમારી સમસ્યા આ જલ્દીથી નિવારણ થાય તો જ, નહીં તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। દર્શક મિત્રો, ફરીથી એક વખત આ વિસ્તારમાં પણ એ સૂર આવી રહ્યો છે કે ચૂંટણીનો બહિષ્કાર, એટલે આ જે લોકોની વેદના છે, જે લોકોનો આક્રોશ છે, તે આપણે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। અન્ય લોકો સાથે આપણે વાત કરીશું। બેન, શું સમસ્યા છે? અમારે ગટર લાઈન જેવો ને પથ્થર ને ચાલવાની બહુ તકલીફ પડે છે મને। સુરભીબેનને કરેલી આવેલા ટે તે કે કરશું કરતા હતા, બીજે લાકડી હતા પથ્થરમાં ટેકરા પર જાય નથી। બીજું અહીંયા પીવાનું પાણી મળે છે? હા, મળે છે બે ટાઈમ। લાઈટ નું અંધારું છે આ બાજુ બધે, અહીંયા આ બાજુ પેલી સાઈડ બધે ના, અહીંયા જ કરી છે ખાલી। અમે આ નગરપાલિકામાં બધા બહેનો ગઈ લેવા, અમારી રજૂઆત કે તમારા જે સભ્ય ચૂંટાઈને આવશે તે નવો કામ કરશે એમ કે, અને ગટર લાઈન જોઈ ગયા બધું અધૂરું કામ મૂકીને જતા રહ્યા, ગયડા માણસો પડી જાય, લાઇટનો અંધાર થઈ જાય અને બધું પાણી જઈ તે કરીને જતા રહ્યા છે, તે અમારી માંગો પૂરી કરશો। દર્શક મિત્રો, એટલે નગરપાલિકાની હાલની ટર્મ, હાલની એ લોકોની જે મુદત હતી એ પૂર્ણ થઈ ગઈ છે। જ્યારે સ્થાનિકો એમની પાસે જાય છે ત્યારે એ લોકોને એવા ઉડાવ જવાબ મળે છે કે અમારી ટર્મ પતી ગઈ છે, હવે નવી બોડી ચૂંટાઈને આવશે તે તમારી સમસ્યાનું નિરાકરણ લાવશે, પરંતુ સમસ્યા એ લોકોની ત્યાંની ત્યાં જ છે, તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું। આપણી સાથે બીજા લોકો પણ છે, તે લોકોને આપણે પૂછીશું, માસી શું તકલીફ છે અહીંયા બીજી? આ તો ગટર લાઈન નથી આવી ને કશું કામ કરતા નથી, બધું અધૂરું મૂકીને જતા રહ્યા છે, એ કે તમારું કામ પૂરું થઈ ગયું, નવા સભ્ય આવશે શું ચૂંટાઈને આવશે ને એ તમારું બધું કામ પૂરું કરશે, કે એ લોકો જે કામ અધૂરી છોડીને ગયા છે આપણે અહીંયા જોઈ શકીએ, તેને કારણે તમને લોકોને શું તકલીફ પડે? અમને બહુ તકલીફ પડે છે, અમારે લારીઓ બારીઓ કશું જતું નથી, ચાલવામાં બહુ તકલીફ પડે છે, અહીં કોઈ કશું કરવા આવતું નથી, અમે ગયા હતા નગરપાલિકામાં પણ કોઈ કંઈ સુખાંભળું નહીં, તો કે તમારા નવા સભ્ય આવશે તે જ કામ કરશે, કે હવે કોઈ કામ કરવા નહીં આવે ના। સ્ટ્રીટ લાઇટ અહીંયા છે? ના નથી, અંધારું પડે છે એકદમ, તે કશું સગવડ સેટ નહીં, કચરાવાળી બી નહીં આવતી, કશું કાંઈ સાફ સફાઈ સેટ નહીં અહીંયા, કોઈ જાત નહીં, બધી તકલીફ જ છે, કોઈ સાંભળતું જ નથી, નગરપાલિકામાં ગયા તો કોઈ નહીં, સુરમીબેનને કીધું તો કે એ બી કોઈ સાંભળતું નથી, કે નવા સભ્ય આવશે તે જ કરશે। દર્શક મિત્રો, આ એવો વિસ્તાર છે જ્યાં અનેક લોકો એવા છે જે લોકો બીજાના ઘરે પણ ઘરકામ કરીને એ લોકોના ઘરને સફાઈ રાખે છે, પરંતુ એ લોકોનો પોતાનો જે વિસ્તાર છે તે સાફ નગરપાલિકા નથી કરતી। આ અહીંયાના જે વિસ્તારવાળા છે તે લોકો બધા નિયમિત રીતે વેરો પણ ભરે છે, તેમ છતાં પણ એ લોકોની તકલીફ ત્યાંની ત્યાં જ છે। અન્ય બેનને આપણે પૂછીશું, બેન શું નામ તમારું? અનિતાબેન। બેન શું તકલીફ છે અહીંયા? આ ગટર લાઈનની જ છે ને આ લાઈટની છે। કરેલી અમે ગયેલા 15 જણ ગયેલા, તો અમને એવું કે જે થાય તે ચૂંટણી પછી અમને કંઈ ના થાય, હવે ચૂંટણી નવી આવી રહી છે, એ લોકો તમારી પાસે ફરીથી મત માંગવા આવશે, તો ત્યારે તમારો શું અભિગમ રહેશે? પહેલા ગટર લાઈન કરો પછી નવો ટાપશું। મારું નામ ઉદયસિંહ છે। પહેલા તો પેલી જે લાઈન નાખી ને એના મટોડું હટાવે ને પથરા બેહારે, આવા રાતે લાઈટ નથી થઈ, આવા જવાની કેટલી તકલીફ પડે, આવા ગયેલા માણસ પડી જાય ને। હજી એક વૃદ્ધ બા આપણી સાથે છે, બા અહીંયા શું તકલીફ થાય તમને? અમારા તો બહુ તકલીફ છે, 2-3 ફેરી એ લોકો આવીને જોઈ ગયા, સિદ્ધનાથ મંદિરનું જોઈ ગયા કે અમે કામ કરવા આવશું, અહીંનું જોઈ ગયા, તો પેલી સુરજીબેન આવી તો કે તમને બધાને અહીં કરી દઈશ ને તમને એ મોં બતાવવા આવતી નથી, એટલે ચૂંટણીમાં કોઈને બી અહીંયા ઊભું રહેવા દેવાની નથી।
મિત્રો, જે રીતે અહીંયા એક વૃદ્ધ ભાઈ આપણે કીધું, અહીંયા એક દેવસ્થાન પણ આવેલું છે, એ લોકોનું મંદિર છે, મંદિર સાથે અનેક લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી હોય છે, લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે, તો એ લોકોએ પણ આવી ગંદકીમાંથી આવવાનું હોય છે ત્યારે એ લોકોની ધાર્મિક લાગણી પણ હણાય છે. આપણી સાથે અહીંયા યુવાનો પણ છે. તો મિત્રો, શું નામ તમારું? સુનિલ. સુનિલભાઈ, અહીંયા તમે રહો છો તો અહીંયા તમારી શું તકલીફ છે? બહુ તકલીફ છે. તકલીફ છે આ અંગે તમે કોઈને રજૂઆત કરી છે? હા, નગરપાલિકામાં રજૂઆત કરી છે. ના, વોટ નહીં આપશે. દર્શક મિત્રો, અહીંયાના જે લોકો છે તે લોકોનો એક આક્રોશ છે, એ લોકો મત નહીં આપે. પરંતુ અગાઉ પણ જેવી રીતે અમે કહ્યું હતું, નર્મદા ચેનલ આ વસ્તુને કોઈ દિવસ પ્રાધાન્ય નથી આપતું. મત તમારો જન્મસિદ્ધ અધિકાર છે, તમને આપેલો સંવિધાને એક હક છે. તમને જો તમારો યોગ્ય ઉમેદવાર ના પસંદ હોય તો તમે નોટામાં પણ મતદાન કરી શકો છો, પરંતુ મતદાન અવશ્ય કરશો. દર્શક મિત્રો, આ છે લોઢવાડનો ટેકરો, જેની સમસ્યાઓનું આપણે જો નટશેલમાં એક નાનું જો એ કાઢીએ સંક્ષિપ્ત, તો આ લોકોને ત્યાં નગરપાલિકા દ્વારા જે ગટરો છે તે ખુલ્લી મૂકીને જતી રહેવામાં આવ્યું છે, અડધી છોડીને જતી રહેવામાં આવ્યું છે. એ લોકોની એ જ માંગણી છે કે વહેલામાં વહેલી તકે એ લોકોની ગટરનો પ્રોબ્લેમ સોલ્વ થાય. અને બીજું અહીંયા એક મુખ્ય એ લોકોનો પ્રશ્ન છે, સ્ટ્રીટ લાઈટ પણ વહેલી તકે આવે તે જ રહીશો અહીંયાની માંગ કરી રહ્યા છે. આવી જ રીતે અન્ય એક વોર્ડના રહીશો સાથે તેઓની સમસ્યા સાથે અમારી ચેનલની ટીમ ફરીથી એકવાર આપની સમક્ષ આવશે. ત્યાં સુધી રજા આપશો. દેવેન્દ્ર વસાવા સાથે, કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે, હું જીગર દવે, નર્મદા એક્સપ્રેસ, વોડયાત્રા.